નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. હોટ ટોપિકમાં જે રીતે અલગ અલગ મુદ્દા આપણે લેતા હોઈએ છીએ, આપના ધ્યાન છે એ મુજબ અને અલગ અલગ મુદ્દા પર આપણે ચર્ચા વિચારણા છે તેની પર કરતા હોઈએ છીએ. અલગ અલગ મહેમાન આપણી સાથે તેને લગતા જોડાતા હોય છે. તો અત્યારે આપણે વાત કરીશું, ખૂબ જ ચર્ચિત મુદ્દો છેલ્લા કેટલાક સમયથી સતત આ મુદ્દો છે, તે હાઈકોર્ટના ધ્યાને પણ આવી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટ સતત એના પર સુનાવણી પણ કરી રહી છે અને સરકારને સતત ટકોર પણ કરી રહી છે. ત્યારે ફરી એક વખત એ જ મામલે હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે અને મુદ્દો છે રખડતા ઢોરનો મુદ્દો. આપણે સૌ કોઈ જાણીએ છીએ રખડતા ઢોરના કારણે ઘણા બધા જે લોકો ઈજાગ્રસ્ત પણ થયા, હાલ પણ એ પ્રકારના વિડીયો છે તે સતત હશે, તે વાયરલ થતા રહેતા હોય છે, એ ઘટનાઓ છે તે બનતી રહેતી હોય છે. હાલમાં જ એક વિડીયો આપણે સૌએ જોયો હતો, એક દિવસ બે દિવસ પહેલાં આપણે વિડીયો જોયો હતો, નાની બાળકીને જે દફતર લટકાયેલું હોય છે તેના વડે તેને ઉછાળીને ફેંકવામાં આવે છે જે રખડતા ઢોર દ્વારા. ત્યારબાદ એની પહેલાં એક વિડીયો હતો કે જે વૃદ્ધને એ રીતે હવામાં ફંગોળવામાં આવે છે જે રખડતા ઢોર દ્વારા. ત્યારે આ બધા કિસ્સા છે તે સતત બની રહ્યા છે સમગ્ર ગુજરાતમાં અને મહાનગરોમાં પણ જે રીતે આ પ્રકારની સમસ્યા છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. પરંતુ જે એક્શન પ્લાન હોવો જોઈએ, જે કામગીરી થવી જોઈએ તે યોગ્ય રીતે નથી થતી તેવું હાઈકોર્ટનું કહેવું છે. અને તે જ પ્રકારે આજે ટકોર જે રીતે સામે આવી છે કે હાઈકોર્ટની રખડતા ઢોરના મામલે કે સમસ્યા જલ્દીથી ઉકેલવા માટે અને ગંભીરતાથી કામ કરવા માટે સરકાર કોઈ એક્શન લે, એક્શન જે કોઈ પણ એક્શન છે તે લે સરકાર અને કોઈ પણ નિર્ણય છે તે કરી શકે. અને સાથે જ માલધારી સમાજ હોય કે પછી જે પ્રજા છે, બંનેના પ્રશ્નો અલગ અલગ છે. માલધારી સમાજના પોતાના પ્રશ્નો અલગ છે રખડતા ઢોરોને લઈને, અને પ્રજાના પ્રશ્નો તો આપણે સૌ કોઈ જોતા જ હોઈએ છીએ કે પ્રજા એના કારણે કેટલું ભોગવી રહી છે અને ઘણા બધા જે રીતે ઇજાગ્રસ્ત થયા છે, મૃત્યુ પામ્યા છે. ત્યારે એક આજે એક ઘટના ભાવનગરથી સામે આવી છે તેની પર આપણે વાત ચોક્કસથી કરવાની છે. આજે ભાવનગરથી એક ઘટના સામે આવી છે કે જ્યાં 6 માલધારીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે આ રખડતા ઢોરના મામલે જ. ત્યારે ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારની ઘટના હશે કે જે 6 જણા વિરુદ્ધ ફરિયાદ છે તે પણ નોંધી દેવામાં આવી છે. ત્યારે એ મુદ્દે પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ કે ફરિયાદ નોંધવામાં આવી અને તેના મુદ્દે આગળ હવે સરકાર શું એક્શન લઈ શકે છે, વાટાઘાટો છે શું થઈ શકે છે, એ તમામ બાબત પર જે રીતે આપણે અત્યારે ચર્ચા કરવાના છીએ. આ ચર્ચા સાથે હાલ મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે. મહેમાન આપણી સાથે વિષ્ણુ દેસાઈ છે, માલધારી અગ્રણી આપણી સાથે છે, યોગેશ ચુડગર આપણી સાથે છે રાજકીય વિશ્લેષક, અને કેતન સોની અમારા સંવાદદાતા છે ભાવનગરથી. તમામનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. અને સૌથી પહેલાં આપણે વાત કરીશું કેતનભાઈ આપનાથી, આપણે શરૂઆત કરીએ. આજે એક જે સમાચાર સામે આવ્યા કે ભાવનગરમાં ફરિયાદ નોંધવામાં આવી, 6 માલધારીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી, આ જ મામલાના જે લઈને ફરિયાદ નોંધવામાં આવી, શું સમગ્ર મામલો હતો અને ફરિયાદ કોણા દ્વારા નોંધવામાં આવી છે? ચોક્કસ, પેલા તો મામલો જે છે ભાવનગર શહેર કે જ્યાં વર્ષો જૂની સમસ્યાની જો વાત કરવામાં આવે તો રખડતા ઢોરનો ત્રાસ તે છે. ભાવનગર શહેરની અંદર આજ દિન સુધીની અસંખ્ય ઘટના એવી બની ચૂકી છે કે જેની અંદર રખડતા ઢોરે રાહદારીઓને વાહન ચાલકોને અડફેટે લીધા હોય, તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હોય અને ક્યાંક ને ક્યાંક અનેક લોકો મોત ને પકડી હોય. આવી જ ઘટના જે છે થોડા દિવસ પૂર્વે ભાવનગર શહેરના લીલા સર્કલ વિસ્તારમાં બની હતી કે જેની અંદર એક અમદાવાદનો જે યુવક હતો કે જે ભાવનગરમાં રહેતો હતો અને તે પોતાનો બુલેટ લઈને પોતાના કામ કંપનીમાં કામે જતો રહ્યો હતો, આ સમયે લીલા સર્કલ નજીક એક જે કહી શકાય છે કે રખડતા ઢોરે તેને અડફેટે લીધી હતો, ગંભીર ઈજાઓ જે છે એ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ચોક્કસ જયારે આ ઘટના બની ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકા જે છે એ હરકતમાં આવી હતી અને ખાસ કમિશનર છે એ તાકીદે જે કહી શકાય છે કે તાકીદે જે આના જે નિયમો છે તેની અમલવારી કરવાનું જણાવ્યું હતું. તેમાં પણ ખાસ ભાવનગર શહેરની અંદર જે માલિકીના જે ઢોર જે કહી શકાય છે કે જેને માલધારીઓ જે છે એ રસ્તે રઝળતા એટલે કે ચરાવવા માટે મૂકી દેતા હોય છે અને ત્યારબાદ સાંજે નીકળતા હોય છે, આવા જે ઢોર જે છે એને માલધારીઓ પોતાની પાસે રાખવા, પોતાના ઘરે રાખવા અથવા તો અન્ય જગ્યા ઉપર તેને ચરાવવા લઈ જવા પણ શહેરમાં છૂટા નમ પણ જે વાત હતી. પરંતુ આ જાહેરનામું કમિશનરે બહાર પાડ્યા બાદ પણ જયારે કમિશનર પોતે જયારે રસ્તા ઉપર નીકળ્યા અને ત્યારે પોતે પણ જોયું કે 6 જેટલા માલિકીના ઢોર કે જેમાં કાનૂન પર જેના ટેગ લગાવેલા હોય છે આ ઢોર તેના રસ્તા ઉપર જોયા, ત્યારે ખુદ કમિશનરે પોતે જ કહી શકે છે કે આ જે ટેગ ઉપરથી તેના જે માલિક જે છે એની શોધ જે કરી હતી અને ત્યારબાદ આ 6 માલધારીઓ છે તેની વિરુદ્ધ 188 મુજબનો ગુનો છે એ હાર નોંધીને પોલીસ ફરિયાદ છે એ નોંધવામાં આવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક હાલ મહાનગરપાલિકા જે છે આ મામલે હાલ કડક બની છે, પરંતુ ભૂતકાળની જે અનેક ઘટનાઓ છે કે જેમાં જ્યારે જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે એક ક્ષણિક જે કહી શકાય 5-15-20 દિવસ પૂરતી આ જે ઘટના બનતી હોય છે ત્યારે
આ પગલા લેવાતા હોય છે, આમાં વિસરા જતો હોય છે. ભાવનગર શહેરમાં આજ દિવસે પણ જોઈએ તો મોટી સંખ્યાની અંદર ઢોર જે છે એ રસ્તા ઉપર હાલ જોવા મળી રહ્યા છે. યોગેશભાઈ, ભાવનગરની સમસ્યાની જે અત્યારે વાત કરીએ, અને ભાવનગરમાં જે ગુનો નોંધવામાં આવ્યો, 6 જેટલા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી 6 માલધારીઓના વિરુદ્ધમાં, અને જે રીતે પોલીસ કમિશનરની એમણે વાત કરી કે તેઓ જ્યારે રસ્તા પર આવ્યા ને તેમણે ખુદ જે 6-6 જણાને શોધ્યા, તેમના માલિકના ઢોર કોના છે તે તેમણે શોધ્યા, એટલે કે હવે ભાવનગરમાં આ પ્રકારની જે ઘટના બની છે કે ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના બની છે કે ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે સરકાર હવે શું, અને હાઈકોર્ટની ટકોર પણ જ્યારે સામે આવી તો શું હવે સરકાર કોઈ ગંભીરતા દાખવશે આ મામલામાં વધારે? શિવમભાઈ, સરકાર પાસે આપણે અપેક્ષા રાખવી એ મને હવે લાગે છે આ ઉંમરે કે આ જરા વધારે પડતું છે. સરકાર પાસે એવી અપેક્ષાઓ રાખો કે પ્રજાનું કલ્યાણ અથવા પ્રજાની હિત જુએ સરકાર, અથવા તો જે તે રાજકીય પક્ષો પોતાના વોટ બેંકને ધ્યાનમાં રાખે છે. અને આનો સરસ દાખલો એ છે કે અગાઉ આપણી ગુજરાત વિધાનસભામાં ઠરાવ પસાર થયો માલધારીઓ માટેના આ ઢોર રખડતા રાખે એના માટે પગલા લેવા, અને પછી ચૂંટણી આવતા એ આખો બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું, કારણ કે માલધારીઓએ બહુ જોરદાર વિરોધ કર્યો હતો, બધી ઘણી રેલીઓ કરી હતી. એટલે આ વોટ બેંકને સાચવવા માટે આ નિયમ પાછો લઈ લીધો. હાઈકોર્ટે તો વારંવાર આને લગતી સુનાવણી કરી, હાઈકોર્ટે ઘણા બધા આદેશો આપ્યા, પણ સરકાર એ આદેશોને ગોળી પીએ છે એમ હું કહું તો જરા ઓછું નથી. અને માલધારીઓની જે માગણી છે એ માલધારીઓને પણ સરકાર સાંભળતી નથી. પ્રજા હેરાન થાય છે. આજે હું કોઈ મારી મોટરસાયકલ લઈને કોઈની સાથે અથડાવું ને એનો ઈજા થાય અથવા મોત થાય તો મારી ઉપર કેસ કરવામાં આવે છે, એનો મારી નાખ્યાને લગતો. તો આ ઢોર કોઈને આવી રીતે ઈજા પહોંચાડે ને મારી નાખે તો એને લગતો કેસ ચોક્કસ એ ઢોર ઉપર તો ના કરી શકાય, પણ ઢોરના માલિક ઉપર ચોક્કસ કરી શકાય. પણ માલધારીઓની વ્યથા જે છે એ હું જે સમજો છું એ પ્રમાણે કે જો આ ઢોર છે તે જ્યાં પહેલા રાખતા હતા ત્યાં, દાખલા તરીકે અમદાવાદ શહેરની વાત કરો તો અમદાવાદ શહેરની હદ વધતી ગઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની, અને ધીમે ધીમે નાના નાના ગામડાઓ હતા એ હવે શહેર થઈ ગયા. એટલે આ ઢોરોને રાખવા ક્યાં? તો આ માલધારીઓ પાસે ધારો કે 2 ઢોર હોય કે 22 ઢોર હોય, આને રાખવા ક્યાં? અને આ એમની આજીવિકા છે, આ ઢોર રાખવાની આજીવિકા છે, એમાંથી કમાય છે. હવે હું એક મારો દાખલો કહું કે મારે એકવાર ટેક્સીઓનો ધંધો કરવો હતો. મેં ટેક્સીઓ ખરીદી અને સરકાર પાસે એને લગતી પરવાનગી માગી, ત્યારે મારી પાસે એવું સર્ટિફિકેટ માંગવામાં આવ્યું કે આ તમે જે ગાડીઓ રાખો છો એ ગાડીઓ પાર્ક કરવાની તમારી પાસે જગ્યા છે કે કેમ. તો માલધારીઓ જો આટલા ઢોર રાખે તો એટલા ઢોર રાખવાની સાચવવાની એમની પાસે વ્યવસ્થા છે કે કેમ, એની પણ એક તપાસ થવી જોઈએ. તો માલધારીઓ કઈ એવા આ ઢોર રાખી શકે એટલી જમીનો એમની પાસે ના હોય. અમદાવાદ શહેરમાં વર્ષો પહેલા જશોદાનગર અને રબારી કોલોની વગેરેની સ્થાપના કરવામાં આવી, પણ એ પણ હવે શહેરી વિકાસ થઈ જવાથી જશોદાનગર તો હવે શહેરની મધ્યમાં આવી ગયું. તો આ માલધારીઓ એમના ઢોર રાખે ક્યાં? તો એના માટે મેં એવું સૂચન કર્યું હતું કે જેમ ઉદ્યોગો માટે તમે GIDC ની સ્થાપના કરો છો અથવા તો એવા કોઈ કોલોનીઓ બનાવ, તો આવું એક માલધારીઓ માટેના આવા એક કેમ્પસ બનાવવા અમે કે જ્યાં એ લોકો ઢોર રાખી શકે, માલધારીઓ પોતે ત્યારે ઢોરો માટેની દવાખાના હોસ્પિટલ ત્યાં હોય અને એમની સારવાર પણ થઈ શકે, આવું એક નગર બનાવવામાં આવે, આવો એક એસ્ટેટ બનાવવામાં આવે અને માલધારીઓને વસાવવામાં આવે તો આ પ્રશ્નનો ઉકેલ થાય. બાકી માલધારીઓ પણ એમના ઢોરને મૂકે ક્યાં? અને મારું કહેવાનું એ છે કે શહેરમાં જ્યાં ત્યાં ઢોર રખડતા હોય એમાં માલધારીઓની જવાબદારી ચોક્કસ છે, પણ એની પાસે એનો કોઈ ઉપાય હોવો જોઈએ. આપણે દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિથી ઘણે બધે આગળ વધ્યા છે, દેશ વિદેશમાં આપણું નામ કમાયા છે, પણ આ મૂળ પ્રશ્નને જોવાતો નથી. હાઈકોર્ટ એની ટકોર કરે છે પણ સરકાર એને લગતી કોઈ વ્યવસ્થા કરતી નથી. મારી પાસે એવો ચોક્કસ આંકડો નથી, પણ એટલીસ્ટ 1/2 ડઝન વખત હાઈકોર્ટે આને અંગે ટીકા કરી છે, ને સરકારે આને અંગે અથવા મ્યુનિસિપલ કોર્પોરેશને અમે પગલા લઈએ છીએ લઈશું બધી વળી વાતો કરે છે. 2-4 ઢોર પકડ્યા હોય એના માટેના ખર્ચાઓ કરવામાં કચાશ નથી રાખતા, સરસ મજાના મોટા વાહનો લાવ્યા,
પણ એ વાહનોની વાત તો બરોબર છે, પણ ઢોર તો એમને એમ જ રખડતા હોય છે. એટલે સરકાર પાસે આને માટેની એક ઈચ્છા શક્તિ હોવી જોઈએ કે માલધારીઓનો અને પ્રજાનો બંનેનો વિચાર કરીને કોઈ પગલા લે. જી ચોક્કસથી, બંનેનો વિચાર કરીને પગલા લેવાના છે. વિષ્ણુભાઈ, સમસ્યા કે છેલ્લા ઘણા સમયથી આપણે જે રીતે ચર્ચા આપણે ઘણી વખત અહીંયા પણ કરી ચૂક્યા છીએ, જ્યારથી પેલું બિલ પણ જે લાવવામાં આવ્યું ત્યારબાદ એ પાછું પણ ખેંચી દેવામાં આવ્યું, અને હજી પણ આ સમસ્યા ઠેરની ઠેર છે. હાઈકોર્ટ ટકોર કરતી જાય છે, સરકાર કહેતી જાય છે પગલાં લઈશું લઈશું લઈશું, પરંતુ સમસ્યા હજી પણ ક્યાં નડી રહી છે? જે જગ્યાનું વાત છે રાખવાની, તો તેના મુદ્દે સરકાર સાથે વાટાઘાટો ક્યાં સુધી પહોંચી છે, અને ક્યાં સુધી આ જે લોકોને જે સમસ્યા નડી રહી છે તેનો અંત આવી શકે છે? શું આપ જાણકારી આપવા માંગશો? સૌથી પહેલા તો નિર્માણ દિવસના માધ્યમથી હું ગુજરાત રાજ્યની જે લોકો જે પ્રજા એ આ કાર્યક્રમ નિહાળી રહી છે એમને એક મેસેજ આપવા માંગીશ કે કોઈ પણ જાનહાનિના મેસેજ આવતાની સાથે જેટલું દુઃખ એક સામાન્ય વ્યક્તિને થાય એટલું જ દુઃખ એક માલધારીને પણ થાય છે. સામાન્ય વ્યક્તિને એક તરફી દુઃખ થતું હોય છે કે કોઈ વ્યક્તિને વાગ્યું, જયારે માલધારીને બે તરફી દુઃખ થતું હોય છે કે વ્યક્તિને વાગ્યું અને ગાયને પણ વાગ્યું. ગાય પણ એક જીવ છે, અબોલ જીવ છે, એને પણ નુકસાન થાય, એને પણ લોહી નીકળે, એને પણ ઇન્જરી થાય. ત્યારે વાત એ છે કે આવી નથી રહ્યો, જરા સોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ. તો જે પ્રકારે અત્યારે આપણે ચર્ચા સતત આગળ વધારી જ રહ્યા છીએ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ, અત્યારે સમસ્યા બંને બાજુ છે, પ્રજા અને જે રીતે માલધારી સમાજ, એમની પણ એક સમસ્યા ચોક્કસથી છે, પરંતુ સરકારે હવે નિર્ણય લાવવાનો છે કે કઈ રીતે જે નિર્ણયને છે તે આગળ વધારે, બંનેનું ધ્યાન જો કે ચોક્કસથી રાખવાનું છે. વિષ્ણુભાઈ, આપનો અવાજ જરા બોલજો, આપનો અવાજ જોઈએ. ત્યારે હું એવું કહેવા માંગીશ કે આજીવિકા આપવી એ સરકારની ફરજ છે. આજીવિકા ન આપી શકાતી હોય કદાચ કોઈ કારણસર કે પછી જનસંખ્યાના આધારિત, તો હું માનું છું કે આજીવિકા એ કોઈની છીનવવી ન જોઈએ. માલધારી સમાજ એ 80% જેટલો અશિક્ષિત છે, આ ભોળી પ્રજા છે. આજે તમે એમના જોડેથી આ આજીવિકા છીનવી લેશો, આજીવિકાનો વૈકલ્પિક વ્યવસ્થા કે પછી કોઈ અન્ય કોઈ વિકલ્પ છે ખરો આપણી પાસે, એ વિચારવાનું રહ્યું. બીજી વાત કે આપણે હિન્દુત્વની વાત કરતા હોઈએ, હિન્દુત્વની સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી હોય, અને જો ગાયો માટે જગ્યાની ફાળવણી ન થઈ શકતી હોય, એ પણ એવી જગ્યા કે જે જગ્યા એ બે પગવાળા આખલા ચડી ગયા છે. ગૌચરની 10,000 acres જેટલી જમીન એ પેલા એક જીનની જેમ ગાયબ થઈ ગઈ, જાદુ થયું અને જગ્યા ગાયબ થઈ ગઈ છે. ત્યારે એમાંની માત્ર 25% જેટલી જગ્યા જો બેક મગાતી હોય અને હિન્દુત્વની સરકાર એ જો આ જગ્યાની ફાળવણી કરી શકે, તો હું માનું છું કે ખરા અર્થમાં આપણે ભગવાનો અને હિન્દુત્વનો જય જયકાર કર્યો ગણાશે. ત્યારબાદ કહું કે આજે ભારતને ખેતી અને પશુ જે છે પશુ પ્રધાન દેશ તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યારે આપણે કેનેડા જેવા બીજા દેશો જોડેથી શીખવું પડશે કે કેનેડાએ એના દૂધ ઉત્પાદનથી, એના એનિમલ હસ્બન્ડરીથી, એના પશુપાલનથી એને પોતાના દેશને વિકસિત દેશોની યાદીમાં મૂકી દીધો. વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરતો, દૂધનું ઉત્પાદન કરતો દેશ એટલે કેનેડા. તો આજે આપણી જોડે પણ એટલું જ મોટા પાયે પશુપાલન છે. ક્યાંક અભાવ છે તો એના યોગ્ય મેનેજમેન્ટનું. હું માનું છું
કે સરકારે એ મેનેજમેન્ટ ઉભું કરવું જોઈએ, જગ્યાઓની ફાળવણી કરવી જોઈએ, ત્યાં આગળ ડોક્ટરો જે છે એ મૂકવા જોઈએ, ત્યાંથી ખાતર પેદા થશે, ત્યાંથી દૂધ પેદા થશે, ત્યાંથી દૂધની પેદાશો પેદા થશે, અને ગાયને મળમૂત્ર અને એમાંથી ઔષધિઓ પેદા થશે, સારામાં સારા આપણે આયુર્વેદિક હોસ્પિટલો બનાવી શકીશું. આ મેનેજમેન્ટની વાત થઈ. તો સરકારનો જે દ્રષ્ટિકોણ છે, એની સ્ટ્રેટેજી છે, એ હું માનું છું કે એ પ્રકારે હોવી જોઈએ, જેથી કરી આજીવિકા જળવાઈ રહે, ગાયોનું સમનન થાય, અને યોગ્ય મેનેજમેન્ટથી સરકારને અને પ્રજાને બંનેને આવક ઊભી થાય. જી, અત્યારે જે ભાવનગરની આપણે જરા વાત આપે જરા વાત સાંભળી હોય તો કેતનભાઈએ કહ્યું કે આજે જે 6 માલધારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે મનપા દ્વારા, જે પ્રકારે સમસ્યા નડી રહી છે તેને લઈને, તો એને લઈને આપ શું કહેવા માંગશો? સાહેબ, પાડાના વાંકે પખાળીને ડામ ન હોય. સમસ્યા અને ભૂલ કોની છે એ સમજવી રહી. ગૌચરો કોને વેચી, ગાયની જગ્યાઓ કોને વેચી મારી, આ પ્રશ્ન એ આપણે સૌએ કરવો પડશે. કેટલામાં વેચી મારી, શા માટે વેચી મારી, નંબર એક. નંબર બે, કે આજે તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ડેવલપ થતું ગયું તો ટાઉન પ્લાનિંગની 40% જે કપાતની જગ્યાઓ હતી એની અંદર દરેક જે છે એ નવી ટીપી વખતે એવું ધ્યાન શા માટે ન રખાયું કે નવા ગામમાં જે રીતે દરેક ટીપી પડે એટલે એવું ધ્યાન રાખવામાં આવે છે કે ભાઈ આ ગામમાં 5000 માણસો છે તો 5000 માણસો માટેના રોડ રસ્તા વગેરે વગેરે. તો સાહેબ, ધરતી ઉપર તો કુદરતનો સિદ્ધાંત છે, દરેકને રહેવાનો હક છે, પશુ પ્રાણી જાનવર કે પછી પક્ષી કે મનુષ્ય, બરોબર, દરેકનો સરખો અધિકાર છે. તો જ્યારે તમે માનવની ગણતરી કરી ત્યારે ગામમાં ઢોર કેટલા છે એની ગણતરી કરવી જોઈતી હતી, જે યોગ્ય સમયે ન થઈ, અને એ ઢોર એ ઓટોમેટિક રોડ ઉપર આવ્યા. 40% કપાતમાંથી જો કદાચ એમને જો જગ્યા ફાળવણી કરી હોત તો એ ઢોર રોડ ઉપર ન હોત. તો આજે જે પશુપાલક છે એ લાચાર છે, એ ભોળો છે, અશિક્ષિત છે, એને કાયદાકીય લડત આપતા નથી આવડતી. ત્યારે હું માનું છું કે સરકારે આ અંગે ખૂબ જ જે છે એક મૃદુતાપૂર્વક વિચારવું પડશે, અને આ જે પશુપાલક વર્ગ છે એને બેકાર થતો બચાવવો પડશે. એને કોઈની આજીવિકા તમે છીનવી લેશો તો નક્સલવાદીઓ પેદા થશે, ક્રાઇમ પેદા થશે, ગુનાખોરી પેદા થશે. આપણે સમાજને આપણે કઈ દિશામાં લઈ જવો છે એ વિચારવાનો સમય છે. આજીવિકા છીનવી લેવી સાવ સહેલી છે સાહેબ. શિવમભાઈ, આજે રોડ ઉપર બેઠેલો કોઈ મોચી હોય કે પછી કોઈ લારી ગલ્લા વાળો હોય તો એની લારી ગલ્લો કે પછી એનું જે મોચીનો જે છે એ તંબુ હટાવી દેવો સાવ સહેલો છે, પણ એ હટાયા પછી શું? પછી એ પોતાના બાળકોનું ભરણ પોષણ કરવા માટે ક્યાં જશે? ગીતામાં લખ્યું છે કે તમારા બાળકો ભૂખે મરતા હોય તો ચોરી કરો તો પાપ નથી સાહેબ. તો એ પોતાના બાળકોનું પેટ ભરવા માટે એ ગુનાખોરી તરફ જશે. તો આપણે સમાજને કઈ દિશામાં લઈ જવો છે એ વિચારવાનો સમય છે. જી, વૈકલ્પિક વ્યવસ્થા જે એક મુદ્દો મહત્વનો, જે પૂરી ઘટના અત્યાર સુધીની ચર્ચા છે તેમાં આ જ એક મુદ્દો છે કે વૈકલ્પિક વ્યવસ્થા. કેતનભાઈ, અત્યારે ભાવનગરની આપણે વાત કરીએ, જનતાની વાત કરીએ, અને સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારબાદ માલધારીઓ સાથે પણ આપણે વાત કરી હશે, તો શું કહી રહ્યા છે બંને પક્ષના જે આપણે નિર્ણયો સાંભળીએ, તેમની રજૂઆતો આપણે સાંભળીએ, તો કેવી રીતની અત્યારે થઈ રહી છે? પહેલા તો જો આપણે સૌપ્રથમ તો એક સામાન્ય વ્યક્તિને જો વાત કરીએ તો જે વ્યક્તિ રાહદારી છે, વાહન ચાલક છે, ભાવનગર શહેરની અંદર માત્ર માલકીના ઢોર જે છે એ રસ્તે રઝળતા હોય એવું નથી. હજારોની સંખ્યામાં પહોંચું, હજારોની સંખ્યાની અંદર જેના કોઈ માલિક નથી આવા ઢોર જે છે એ રસ્તે રઝળી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આ ઢોરને ક્યારેક ક્યારેક પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભાવનગર શહેરની અંદર 3 જેટલા ઢોર ડબ્બા જે છે એ બનાવવામાં આવ્યા છે. તેનો નિભાવ જે છે એટલે કે જે ઢોર હોય છે કે તેને ચારો હોય, પાણી હોય, એની વ્યવસ્થા છે એ કરવામાં આવતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વ્યવસ્થા છે એ અપૂરતી છે, અથવા તો ત્યાં જે કહી શકાય છે કે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે, ગંદકી થવાના કારણે, અથવા તો તાપ હોય, એટલે કે શિયાળો હોય તો ઠંડી હોય છે, ઉનાળો હોય તો તાપ હોય છે, ચોમાસું હોય તો વરસાદ પડતો હોય છે. એટલે જે ઢોરને રાખવાના ડબ્બા જે બનાવ્યા છે તેની પૂરતી જાળવણી ન હોવાના કારણે આ જગ્યા ઉપર ઢોર પુષ્કળ પ્રમાણમાં મરી જતા હોય છે. આના કારણે આ ઢોર જે છે એને ક્યાંક ને ક્યાંક છોડી મૂકવામાં આવતા હોય છે, અથવા તો યોગ્ય નિભાવ જોતી હતો, જેના કારણે આ રસ્તા ઉપર આવી જાય છે. એટલે કે સૌથી લોકો તો એક વસ્તુ કહી રહ્યા છે કે તંત્ર ધારે તો ન શું કરી શકે. ભાવનગર શહેરની અંદર કોઈ પણ જો મોટો નેતા આવે તો ગણતરીની કલાકોની અંદર આ તમામ ઢોર જે છે રસ્તા ઉપરથી દૂર થઈ જતા હોય છે.
તો સામાન્ય માણસ માટે થઈને આ સમસ્યાનું કાયમી નિરાકરણ કેમ ના આવે એ લોકો કહી રહ્યા છે. માલધારની જો વાત કરવામાં આવે તો માલધારી ચોક્કસ કહી રહ્યા છે કે તેઓ માલઢોર રાખી રહ્યા છે, પણ તેમના માટે ચરાણની જગ્યા નથી. કારણ કે જે ભાઈએ વાત કરી કે ગૌચરો જે છે એ મોટા ભાગે ક્યાંક ને દબાણો થઈ ચુક્યા છે, ગૌચરો થી વેચાઈ ચુકી છે. એટલે કે ગૌચર તો જે ગાયોની ચરાણ માટેની જગ્યા ક્યાં, આ એક માલધારીનો સૌથી મોટો પ્રશ્ન છે. અને જેના કારણે ક્યાંક ને ક્યાંક આ સમસ્યા છે એ નિરાકરણ નથી આવતું. પરંતુ માલધારીઓએ ખરેખર તો થોડુંક પોતે પણ જાગૃત થવું પડશે. કારણ છે કે આ ઘટના જે છે એ શહેરની અંદર બની છે, ત્યારે કોક ને કોક નિર્દોષ તો ભોગ લેવાઈ રહ્યો છે. માફ કરવો છે એક એવું મુશ્કેલ છે, કારણ કે આની અંદર જે રોડ રસ્તા ઉપર જે ધોરખડતા હોય છે તેની અંદર આપણે વાત કરવામાં આવે તો એસપી ની વાત કરવામાં આવે, કલેક્ટર કે કમિશનર, આ ત્રણે જે છે એની પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ લોક જાગૃતિ છે એ પણ જરૂરી છે, અને માલધારી સમાજ પણ આ પોતાની જવાબદારીને સમજી આનો કોઈ પણ પ્રકારે હલ ક્યાંક ને ક્યાંક બેસી લાવે એવું પણ ખૂબ જરૂરી છે. પરંતુ યોગેશભાઈ ક્યાંક ને ક્યાંક કંઈક નડી રહ્યું છે, સરકારને શું નડી રહ્યું છે? વૈકલ્પિક વ્યવસ્થા જે માંગ કરવામાં આવી રહી છે તેને લઈને આપને શું લાગી રહ્યું છે? ક્યારે ઉકેલ આવી શકે છે આનો? બંનેનો નિર્ણય જો બંનેના રજૂઆતો સાંભળીને નિર્ણય કરવામાં આવે તો, ને જે પ્રકારે કેતનભાઈએ કહ્યું કે ધારે તો શું ન કરી શકે સરકાર, ધારે તો શું ન કરી શકે તંત્ર? સરકાર ધારે તો બધું કરી શકે. હમણાં આજની જ વાત કરો, બપોરે પીએમ અમદાવાદ આવવાના છે, તો અત્યારે તંત્ર આખું કામે લાગી ગયું છે, પીએમ ને સિક્યુરિટી થી માંડીને બધું. તો માત્ર હજુ તો 2 કલાક પહેલા જ ખબર પડી છે કે હીરાબાની તબિયત નથી બરોબર, એટલે પીએમ અમદાવાદ આવે છે. તો આખું તંત્ર કામે લાગી ગયું. તો સરકારની પાસે બધું જ થઈ શકે છે, માત્ર નથી એ ઈચ્છા શક્તિ. આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે હમણાં આવી રીતે આ ઢોરને લગતી વાતો વધારે આવે છે, રખડતા ઢોર વગેરે વગેરે, પણ આ તો બધું કાયમ બન્યા જ કરે છે. પણ હમણાં જાગૃત થઈ છે, મીડિયા અને પત્રકારોએ આને જરા હાઈલાઈટ કર્યું છે, હાઈકોર્ટે પણ આને પ્રશ્ન લીધો છે. તો સરકાર કેમ આ પ્રશ્ન ના લે, ઢોરવાળા એવા ઊભા કરવામાં આવે. હવે દાખલા તરીકે નેનો કાર આવવાની હતી, એને વિધિન અવર્સ જમીનો ફાળવવામાં આવી. તો આ જો થઈ શકતું હોય તો આવી રીતે, અને આ આ જે ઉદ્યોગ ગણો અથવા તો જે ગણો એ ઢોરવાળા માટેની જમીન તો તમે ચોક્કસ ફાળવી શકો, અને ત્યાં આવી વ્યવસ્થા ઉભી શકો કરી શકો કે માલધારીઓ ત્યાં રહી શકે, ઢોરો ત્યાં રહી શકે, એમના માટેના દવાખાના ત્યાં થઈ શકે. આ કેમ કરવામાં નથી આવતું? અને માલધારીઓની આ બાબતે માગણી વર્ષો જૂની છે. એ લોકો એમ નથી કહેતા કે ના ભાઈ આ ઢોર તો અમારા રખડ્યા જ કરશે, એ લોકો પણ આનો ઉકેલ ચાહે છે. અને જેમ વિષ્ણુભાઈ કીધું એમ, માલધારીઓ પણ સામાન્ય નાગરિકો છે, એમને પણ આ ઘટનાઓથી દુઃખ થાય છે. તો સરકાર આ બાબતે જાગે, કઈ તાત્કાલિક પગલા લે, આવી કોઈ જગ્યાઓ ફાળવે, આવા મોટા ઢોરવાળા ઉભા કરે, અને દૂધ ઉત્પાદન માટે આપણે જેટલા જાગૃત છીએ, અને અમૂલ ડેરી તો આપણા ગુજરાતનું એક એવું રત્ન છે કે જેને કારણે આપણે સંપૂર્ણ દેશમાં અને બધે ફેલાયા છે. તો આ માલધારીઓ માટે સરકાર વિચારે અને એમના માટે ચોક્કસ તાત્કાલિક પગલાં લે. હવે લાંબો સમય ખેંચે અને હાઈકોર્ટ રોજ ટીકાઓ કર્યા કરે એ સિલસિલો બંધ થવો જોઈએ. વિષ્ણુભાઈ અંતિમ સવાલ, નાનકડો સમયનો અભાવ છે, જે રીતે નવી સરકાર આવી ગઈ છે, હવે અગાઉ તો ચૂંટણી પહેલાં ઘણા બધા જે રીતે આંદોલનો પણ થયા, પરંતુ હવે નવી સરકાર આવી ગઈ છે, નવી સરકાર આવ્યા બાદ કોઈ વાતચીત થઈ છે માલધારીઓની સરકાર સાથે, અને શું લાગી રહ્યું છે હવે કોઈ આનો અંત, આપની જે માંગણી છે તે સંતોષા કે કોઈ બીજો રસ્તો કોઈ નીકળી શકે છે, શું કહેશો? સૌથી પહેલા તો આપના માધ્યમથી સરકારે જે ગાય વિરોધી કાયદો બનાવ્યો એ માલધારીઓના અવાજને સાંભળી અને જે રદ કર્યો તેમને આભાર માનીએ છીએ. અને અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોની અંદર હાઈકોર્ટની જે છે એ જે ટકોર છે, સૂચના છે, એ મુજબ યોગ્ય સ્ટ્રેટેજીથી ઇન્ડિયાને આપણે વધુમાં વધુ પશુ આધારિત અને મજબૂત અર્થતંત્ર વાળો દેશ બનાવીએ, દૂધના માધ્યમથી, ડેરી ઉદ્યોગના માધ્યમથી, ગૌ ઔષધિઓના માધ્યમથી, અને ગોપાલકોનો નહીં પણ સમગ્ર ભારતના જે આજે આજે અત્યારે આપણું અર્થતંત્ર છે એના જીડીપીની અંદર આપણે ડેરી ઉદ્યોગની જે છે ટકાવારી વધારી કઈ રીતે શકીએ એ તરફી વિચારણા કરીએ, એવી હું જે છે એ ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન એ કદાચ તમામ અધિકારીઓને કર્મચારીઓને સરકારને એ બુદ્ધિ આપે અને એ તરફી એ લોકો વિચારણા કરે જેથી કરી અને રોજે રોજની આ જાના નહીં ચડે
આજીવિકા જળવાઈ રહે અને દેશ અને રાજ્ય સમૃદ્ધ બને. માંગણી છે તે હવે સંતોષાય તે તમામ લોકો રાહ જોઈ રહ્યા છે અને સમસ્યાનો ચોક્કસથી ચોક્કસથી જલ્દીમાં ઉકેલ આવે તે પ્રજાજનો પણ રાહ જોઈ રહ્યા છે. ક્યારે ઉકેલ આવે છે, સરકાર હવે શું કરે છે હાઈકોર્ટની ટકોર બાદ તે પણ એક જોવું રહેશે. કારણ કે ટકોર હાઈકોર્ટ કરતી જાય છે અને સરકાર કહેતી જાય છે અમે કામ કરીએ છીએ, પરંતુ ભોગ સામાન્ય પ્રજા બનતી હોય છે. ત્યારે ત્યારે ચર્ચા કરી તે જ મુદ્દે યોગેશભાઈ, કેતનભાઈ અને વિષ્ણુભાઈ આપ ત્રણે અમારી સાથે જોડાયા તે બદલ આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.